ભાવનગરના હિલરાજા પોશ એરિયામાં લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી એક વૃદ્ધા પર હુમલો કરવાની ઘટના બનવા પામી હતી. ભાવનગર શહેરમાં અગાઉ એકલા રહેતા વૃદ્ધ સાથે એનકેન પ્રકારે ઘરમાં ઘૂસીને મારામારી અને લૂંટની ઘટનાઓ બનવા પામી છે. આવી જ ઘટના ગઈકાલે સાંજે ભાવનગરના હિલ ડ્રાઈવ જેવા પોશ વિસ્તારમાં બની હતી, જેમાં આ વિસ્તારમાં રહેતા કનુભાઈ અમૃતલાલ મણિયાર, કે જેને સંતાનોમાં દીકરીઓ જ હોય અને જે સાસરે હોય અને દંપતી જ આ મકાનમાં રહેતું હોય, ત્યારે કનુભાઈના પત્ની કોકિલાબેન સાંજે હવેલીથી પરત ફરતા હતા અને પોતાને ઘરે જઈ જેવો દરવાજો બંધ કર્યો કે તરત જ કોઈ ઈસમે દરવાજો ખખડાવતા કોકિલાબેને સહજ ભાવે કોઈ આવ્યું હશે એમ માની દરવાજો ખોલતા એક ઈસમ સીધો ઘરમાં પ્રવેશી દરવાજો બંધ કરી કોકિલાબેનને ધક્કો મારી ત્યાં રહેલી સેટી પર પછાડી તેમના ગળા તેમજ કાનના ભાગે રહેલી બુટ્ટી ખેંચવા લાગ્યો હતો. કોકિલાબેને પ્રતિકાર કરતા આ લૂંટારૂએ વૃદ્ધાનું માથું જોરથી દિવાલ સાથે અથડાવી તેમજ માર મારી અને ઓશિકા વડે તેમની બૂમાબૂમ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે બૂમાબૂમના કારણે અને કોકિલાબેને આ લૂંટારૂએ પહેરેલું ટી શર્ટ જોરથી પકડી લેતા આ લૂંટારૂ વગર ટી શર્ટમાં જ ઘરમાંથી નાસી છૂટ્યો હતો. બૂમાબૂમના કારણે સામેના પાડોશી બહાર આવતા જ તે લૂંટારૂ દોડી અને પોતાના વાહન એવા સ્કૂટી પર નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગેની જાણ કનુભાઈને કરતા તેઓ પણ ઘરે દોડી ગયા હતા અને 100 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ વેન ત્યાં દોડી ગઈ હતી. જો કે વૃદ્ધાને કોઈ ઈજા ન થઈ હોય ત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર રવાના થઈ ગઈ હતી. કદાચ આ બનાવમાં લૂંટ કે હુમલામાં ઈજાની ઘટના નથી બની, તે ખૂબ સારી વાત છે, પરંતુ આ બનાવ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. કારણ કે ભાવનગરમાં અનેક વિસ્તારમાં આવા અનેક વૃદ્ધ દંપતી રહે છે જેની સુરક્ષા માટે ઘરે કોઈ જ નથી, ત્યારે ભાવનગરના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આ બનાવમાં ઈસમનો ભેદ ખુલી શકે છે અને કદાચ ભૂતકાળમાં થયેલી આવી ઘટનાના ભેદ પણ ઉકેલાઈ શકે છે. પરંતુ પોલીસને આવી કોઈ બાબતમાં જાણે રસ જ ના હોય તેમ જતા રહેતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે કે શું ભાવનગરમાં આવા બનાવો બનતા અટકાવવા પોલીસ ખાસ કાર્યવાહી નહીં કરે કે શું? આ જાગૃત દંપતિ આવતીકાલે જ પોલીસ મથકે જઈ આ બાબતની ફરિયાદ કરશે, ત્યારે જોવું એ રહ્યું કે હવે પોલીસ શું કરે છે. હવેલી થી આવી, હજી 7:30 હું આવી અને મેં આઈને તાળું ખોલ્યું. તાળું ખોલીને પછી અંદરથી બંધ કરીને હું કપડાં બદલાવવા ગઈ રૂમમાં, બીજા રૂમમાં. એટલે પછી થોડીક વાર થઈ ત્યાં તો ખખડાયું તરત એને. પછી મેં ખોલ્યું એવું તરત અંદર આવી ગયો અને મને અહીં સેટીમાં બેસાડી દીધી અને આ બુટિયાની બધું ખેંચવા માંડ્યો ને આમ ભીતે ભટકાડવા માંડ્યો ને જપા જપી કરવા માંડ્યો.